ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. ગણતા દિવસો જ બાકી રહી ગયા છે. પતંગ રસિયાઓ અત્યારથી જ પતંગ ચગાવવા માટે તેઓ થાબા ઉપર ચડતા હોય છે, પરંતુ તેઓ દ્વારા જે દોરો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેને લઈને રાહદારીઓ પસાર થતા હોય છે, વાહન ચાલકો પસાર થતા હોય છે, તેઓ ઇજાગ્રસ્ત થતા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે તેને જ લઈને સેફ્ટી તાર નાખવામાં આવતો હોય છે અને આ સેફ્ટી તારને લઈને ગોત્રી વિસ્તારમાં જે સેફ્ટી તાર નાખવાડા હોય છે કે જે રોજનું ગુજરાન ચલાવી રોજ પોતાનું કમાણી કરતા હોય છે, આવા લોકો દ્વારા એક તાર 80-100 રૂપિયામાં વેચવામાં આવતો હોય છે. પરંતુ ગોત્રી વિસ્તારમાં એક એવા વ્યક્તિ સામે આવ્યા છે કે જે પોતાનું ગુજરાન આવી રીતે ચલાવી રહ્યા છે, રોજનું કમાઈને જ તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમ છતાં પણ તેઓ આ જે તાર છે કે જે 80-100 મળી રહ્યો છે તે 50 રૂપિયામાં વેચી રહ્યા છે. તેમના દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે કે જેથી કરીને લોકો જે ઈજા પહોંચતી હોય છે, ઈજાગ્રસ્ત થતા હોય છે તેમની સેફ્ટી માટે થઈને તેમના દ્વારા હાલ આ સેવા આપવામાં આવી રહી છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે વડોદરા શહેરમાં ધૂમધામથી જે ઉત્તરાયણનો તહેવાર છે તમામ નગરજનો બનાવતા હોય છે, પરંતુ સાથે જ તહેવારની સાથે એક ડર પણ રહેતું હોય છે કે જે ઉત્તરાયણમાં દોરીઓનું યુઝ કરવામાં આવે છે પતંગ ચગાવવા માટે, દોરીઓથી કેટલાક લોકોને અકસ્માત સર્જાતું હોય છે, કેટલાક લોકોનું જે જીવ છે તે પણ જતું હોય છે. પરંતુ કહી શકાય કે વડોદરા શહેરમાં જેવી રીતે પતંગનું વેચાણ શરૂ થઈ ગયું છે તેવી જ રીતે આજે સેફ્ટી ગાર્ડ છે, તમામ જે ટુ વ્હીલર્સ છે તેની આગળ આ સેફ્ટી ગાર્ડથી લગાવવાથી જે વાહન ચાલક છે ક્યાંકને ક્યાંક સેફ રહી શકે ને તેને જે ડર હોય છે કે દોરીથી અકસ્માત સર્જાતું હોય છે કે મૃત્યુ થતું હોય છે તેનાથી ક્યાંકને ક્યાંક બચી શકીએ. ત્યારે આ દૃશ્ય જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ ગોત્રી વિસ્તારમાં કલ્પવૃક્ષ પાસે ઉપસ્થિત છે ને જે સેફ્ટી ગાર્ડ છે તે અહીંયા વેચાણ થઈ રહ્યું છે તેમનાથી પણ વાત કરીશું. આ સેફ્ટી ગાર્ડ લગાવવાથી વાહન ચાલકને કેટલો ફાયદો થશે? બહુ ફાયદો છે. આનાથી ગાડી ફાસ્ટમાં હોય તો આપણે બ્રેક મારવાનો ચાન્સ મળે એમાં, અને બાંધેલું ના હોય આ વસ્તુ તો ડાયરેક્ટ ગરા ઉપર આવે, એના માટે બહુ સેફ્ટી છે. ફક્ત 50 રૂપિયા છે, બધા પબ્લિક 100 રૂપિયા 80 રૂપિયા વેચે છે, આપણે 50 રૂપિયા જ વેચીએ છીએ. અમારે વધારે પ્રોફિટ નહીં કરવું, આમાં કશું પ્રોફિટ નથી, અમારે ખાલી સેવા કરવી છે. હા, એના માટે લોકોને આ ચાઇના દોરી અત્યારે બહુ ઓછી થઈ ગઈ છે ને, ઓછી કરો. આવતા વર્ષથી બધું પ્રતિબંધ એટલે બહુ પ્રતિબંધ થવું જોઈએ આના ઉપર. હા, અત્યારે બહુ ઓછું છે, પહેલાં કરતાં આ વખત બહુ ઓછું છે. એટલે અમારી માંગણી છે કે ઓછામાં ઓછું ચાઇના દોરી વાપરવાની જ નહીં. તમે ક્યાંથી આવો છો? અમે VIP ખોડેલનગરથી આવીએ છીએ. હા, દર વર્ષે અહીંયા જ બેસીએ છીએ અમે. કહી શકાય કે તમામ જે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા અલગ અલગ પ્રાઇઝમાં વેચાતું હોય છે, પરંતુ આ ભાઈનું એવું જ કેવું છે કે તે સેવા કરવા માંગે છે અને તમામ જે નગરજનોને ક્યાંકને ક્યાંક સુરક્ષિત કરી શકે આજે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે તેનાથી જે વાહન ચાલક છે તે સેફ રહી શકશે. ક્યાંકને ક્યાંક તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું છે અને આ જે સેફ્ટી ગાર્ડ અહીંયા લગાવવામાં આવી રહ્યું છે બીજા કરતાં ઓછા પૈસામાં લગાવવામાં આવી રહ્યું છે. દર વર્ષે અહીંયા આવીને આનું જે વેચાણ છે તે કરતા હોય છે. ક્યાંકને ક્યાંક કહી શકાય કે વડોદરા શહેરના નગરજનો જે આ વાહનમાં આ લગાવવામાં આવતું હોય છે તેનાથી કેટલાક જે અકસ્માત છે તેને રોકાઈ શકાશે અને કેટલાક જે જીવ જતા હોય છે તેના ઉપર ક્યાંકને ક્યાંક વાહન ચાલકને ફાયદો થશે. જે દોરી ડાયરેક્ટ ગળામાં આવતી હોય છે તેની જગ્યાએ આ તારમાં ફસાઈ જાય ને તેનો જે જીવ છે એ વચાણ થઈ શકે. સાથે જ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તો વ્યક્તિની સાથે સાથે જે અબોલ પશુ પક્ષીઓ છે તેમને પણ ખૂબ જ આઘાત પહોંચતું હોય છે, તેમનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂર છે કે રોડ રસ્તાઓથી જ્યારે પસાર થઈ રહ્યા હોય તમને ક્યાંક પણ જે દોરીનો ગુચ્છો દેખાય કે દોરીઓ દેખાય તો તમે તમારી પહોંચમાં હોય તો ત્યાંથી હટાવી દેવું જોઈએ. તેને લઈને વાત કરીએ આ સેફ્ટી ગાર્ડની. આજે વડોદરા શહેરમાં ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા પણ ફ્રી નિઃશુલ્ક જે સેફ્ટી ગાર્ડ છે તે લગાવવામાં આવ્યું છે, પરંતુ પતંગની વેચાણની સાથે સાથે આજે સેફ્ટી ગાર્ડ છે તેનું પણ વેચાણ વડોદરા શહેરમાં શરૂ થઈ ગયું છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી આના સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.